વાગડના પ્રવેશ દ્વાર સામખિયાળી ખાતે માતૃસ્પર્શ મલ્ટી હોસ્પિટલનો શુભારંભ. આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ અસુવિધાઓની ભરમાર ધરાવતા એવા રાપર તાલુકા અને ભચાઉ તાલુકાના કાંઠાના 24થી વધારે મોટા એવા સામખિયાળીની આજુબાજુમાં આવતા અનેક ગામોને પાટણ, મોરબી, રાજકોટ કે અમદાવાદ સુધી લાંબા ન થવું પડે અને મોંઘા ભાડા અને મોટી હોસ્પિટલના તોતિંગ બિલનો ભારણમાંથી મુક્તિ મળે તે માટે વાગડવાસીઓને સૌથી વધુ પરેશાન કરતા બાળરોગ અને ઓર્થોપેડિકની વિશેષ સુવિધા સાથેની માતૃસ્પર્શ મલ્ટી હોસ્પિટલનો આજે સામખિયાળા ખાતે માંડવીના મુંદ્રાના ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મલ્ટી હોસ્પિટલ આ વાગડ વિસ્તારની અંદર ઘણા વર્ષોથી આરોગ્યની સુખાકારી, માનવના સુખાકારી માટે એવી કોઈ હોસ્પિટલ નથી. ત્યારે અમારા મનની અંદર અને અમારા ચેરમેન આદરણીય વસંતભાઈએ જે માતૃસ્પર્શ ગ્રુપ છે એના દ્વારા અહીં કને સામખિયાળીની અંદર હોસ્પિટલ નિર્માણ કર્યું છે. આના કારણે આ એક તો હાઈવે છે અને વાગડ વિસ્તાર છે, ત્યારે અહીં કને હોસ્પિટલની અંદર સારા ડૉક્ટરોની સેવા માટે ઓથો સર્જનની સેવા ઉપલબ્ધ થશે. બાળ રોગના નિષ્ણાત એમડીના ડૉક્ટરોની સેવા કને અહીં કને ઉપલબ્ધ થશે. સાથે સાથે ગાયનેક ડૉક્ટર પણ અહીં કને અવેલેબલ હશે. આ રીતે 24 કલાક સુધી અહીં કને હોસ્પિટલની અંદર ડૉક્ટરોની સેવા મળશે. આ હોસ્પિટલની અંદર 2 ઓટી પણ આવેલા છે, એની અંદર ગાયનેક ઓટી અને ઓથો ઓટી, સાથે 24 કલાક લેબોરેટરી, 24 કલાક મેડિકલ, આ પ્રકારની આધુનિક સુવિધા સાથે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. એની અંદર અમારો પ્રયત્ન રહેશે કે આ વિસ્તારના લોકોને અમે સતત આરોગ્યની સેવા આપતા રહી તેવી અમારો અહીં કને સંકલ્પ છે. મલ્ટી હોસ્પિટલનું આજે સામખિયાળી ખાતે માંડવીના મુંદ્રાના પ્રજાવાત્સલ્ય ધારાસભ્યના વાગડ વિસ્તારના પનોતા પુત્ર વીરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા, ભચાઉ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સંધ્યાગીરી બાપુ, વેદ વિદ્યાલયના આચાર્ય વિપુલભાઈ શાસ્ત્રીજી, જંગી અખાડાના મહંત વેલજીદાદા, સંતો મહંતો દીપ પ્રાગટ્ય કરી અને શુભારંભ કરવામાં આવ્યો હતો. આ હોસ્પિટલનો, માતૃસ્પર્શ મલ્ટી હોસ્પિટલનો, આ બાબતે આ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી વસંતભાઈ કુડરાણી, વિકાસભાઈ રાજગોર અને ગંભીરસિંહ જાડેજાએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે વાગડ વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે ખૂટતી કડીઓને જોડવાનો અમારો આ પ્રયાસ કોમર્શિયલ કરતાં માનવીય વધુ રહે એવા અમારા અભિગમથી સમગ્ર વિસ્તાર માટે હોસ્પિટલ એક આશીર્વાદરૂપ સાબિત થાય એની અમને પૂરતી તકેદારી રાખીશું. સાથે બાળરોગ નિષ્ણાત ઓર્થોપેડિક એમડી જેવી 5-5 કન્સલ્ટિંગ સાથેની આ હોસ્પિટલ વાગડ વિસ્તારના દરેક દર્દીઓમાં હમદર્દ બની રહેશે એવું રાષ્ટ્રીય રંગે રંગાયેલા આ ત્રણે આગેવાનોએ જણાવ્યું હતું. અને તાળીઓના ગડગડાટથી માતૃસ્પર્શ હોસ્પિટલને શુભારંભ પ્રસંગને વસ્ત ધાવી લેવામાં આવ્યો, સાલ ઉડાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંતો મહંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને સાલ ઉડાડી અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વધુ માહિતી પ્રમાણે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધનથી માતૃસ્પર્શ હોસ્પિટલને વાગડ વિસ્તારની આરોગ્ય સેવાઓને ધબકતી કરવા બદલ શુભેચ્છાઓ પણ તેમના દ્વારા પાઠવવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી બહાદુરસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદેશ ભાજપના અગ્રણીઓ અર્જણભાઈ રબારી, નરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા, પૂર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કલાવતીબેન જોશી, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, ભચાઉ શહેર ભાજપ પ્રમુખ ઉમિયાશંકર જોશી, સામખિયાળી સરપંચ અમરાભાઈ બાળા, તાલુકા પંચાયત સદસ્ય હરિભાઈ હેટવાડિયા, સામખિયાળી લોહાણા મહાજનના પ્રમુખ રમેશભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ પંકજભાઈ ઠક્કર, તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ ધીરજલાલ કારિયા, ભચાઉ તાલુકા
का भाजप मीडिया सेलना कन्वीनर धनसुखभाई ठक्कर सामखियारी उपसरपंच अमीनभाई रावमा कोठा चौबीसी आहिर समाजना प्रमुख रणछोड़भाई आहिर साथ संतो महंतो मोटी संख्या में उपस्थित रहा था। उपरांत राजकीय सामाजिक आगेवानो पण हाजरी आपी हती अने वागड विस्तार में आ विशेष सुविधाओं ने तेमने द्वारा सराहनीय करवामां आवी अने साल उड़ाड़ी सन्मान करवामां आव्युं हतुं। आ प्रसंगे मोटी संख्या में लोग उपस्थित रहा था। आम वागड पंथक में सारी सुविधा प्राप्त थाय अने सुविधायुक्त सज्ज एवी मात्र स्पर्श मल्टी हॉस्पिटल आज थी शुभारंभ करवामां आव्यो हतो। जे वागड़ना प्रवेश द्वार एवा सामखियाड़ी खाते आ कार्यक्रम योजायो हतो। कार्यक्रम अंतर्गत मोटी संख्या में लोग उपस्थित रहा था अने सोशल डिस्टन्स अने मास्क साथ आ कार्यक्रम आयोजन करवामां आव्यो हतो। आ हॉस्पिटल में विशेष प्रकार की सुविधाओं पण उपलब्ध करावामां आवशे अने लोकोने आ सेवाओ मळी रहे। अने आ हॉस्पिटल ट्रस्टी वसंतभाई कोटराणी द्वारा जणाववामां आव्युं के संयुक्त रीते प्रयास करवामां आवी रह्यो छे अने सामान्य लोको माटे आ हॉस्पिटल आशीर्वाद रूप साबित थशे तेवी तमाम प्रकारनी तकेदारी तेमना द्वारा राखवामां आवशे तेम तेमणे जणाव्युं हतुं। अत्रे उल्लेखनीय छे के हालमां वागड विस्तारमां आरोग्य क्षेत्रे घणी बधी असुविधाओ छे अने असुविधाओं वच्चे ज्यारे सुविधा प्राप्त करती एवी आ रापर तालुका अने भचाउ तालुकाना कांठा चौबीसनी सौथी मोटी सामखियाणीनी आजूबाजूना आवेला अनेक गामोने आनो हॉस्पिटलनो लाभ मळशे जेने लईने लोकोमां पण भारे उत्साह જોવા મળ્યો હતો। સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન અને શુભારંભ કરવામાં આવ્યો હતો। દીપ પ્રગટે કરી સાલથી સન્માન સાલ ઉડાડી સન્માન કરી આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ હોસ્પિટલ ઉદ્ઘાટન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે જ્યારે સામીખેરીના ગામના પાદરે આદરણીય શ્રી વસંતભાઈ વિકાસભાઈ ગંભીરસિંહજીના માધ્યમથી સામીખેડી જેવા ગામને પસંદ કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ સાધુવાદ આભાર। કારણ કે આ દુર્ગમ ક્ષેત્ર છે, અહીંયા સામાન્યથી સામાન્ય પરિવારો રહે છે, બે તાલુકા વચ્ચે આમ પ્રજાને મોરબી પાટણ અથવા ગાંધીધામ અથવા અમદાવાદ જવું પડતું, એની ખોટ ચાલશે એની ગરજ ચાલતા આ વિસ્તારમાં કોઈ સારી એક અતિ આધુનિક સુવિધાજનક કોઈ હોસ્પિટલ ન હતી। બાળકો ઓર્થોપેડિક ગાયનેક અને 24 કલાક તો આ ગામના પાધરને પસંદ કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર, એમને સાધુવાદ। કારણ કે ગરીબ માણસ અહીંથી જીપ ભાડું ગાડી ભાડું ખર્ચીને આદિપુર ગાંધીધામ પહોંચે એનાથી અડધા ખર્ચામાં અહીંયા એમની સુવિધાની પૂર્તિ થશે, એમનો નિરોગ જળવાઈ રહેશે અને સ્વસ્થ થઈને જશે અને લાંબા સમય સુધી આ હોસ્પિટલ કાર્યરત રહે એવા અમારા ગ્રામજનો અમારા સમાજના આગેવાનો તરફથી પણ નાનો મોટો સાથ સહયોગની જરૂરિયાત હશે તો અમે એમની સાથે સંકળાયેલા છીએ। એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। આજે સામીખેરી મધ્યે માતૃસપજ હોસ્પિટલનો જે આજે શુભારંભ થયો એ જાણતા આજે વાગડ વિસ્તારને ભચાઉ અને રાપરને ઘણી બધી પણ દવાખાનાની જરૂરત હતી એ આજે જરૂરત પૂરી થઈ છે। એમ કે જેને ભચાઉ અને રાપરના દર્દીઓને આજ દિવસ સુધી રાપર નહીં પણ પાટણ મોરબી રાજકોટ અને ભુજ ગાંધીધામ જવું પડતો હતો એ હવે જ્યારે સામીખેરીના પાદરમાં આ સુવિધા મળી રહી છે ત્યારે અમને એ 100% વિશ્વાસ છે કે આ હોસ્પિટલની અંદર અમને પૂરેપૂરી સુવિધા મળી રહે અને સુવિધા આપતા રહે એવી લોકો પાસે અમારી અપેક્ષા। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। વિદ્યાર્થી વધારી
સામખિયારીમાં આજે આપણે પ્રારંભ કર્યો છે અને વાગડ વિસ્તારમાં સૌ પ્રથમ 5 કન્સલ્ટન્ટ સાથેની સારા સેટઅપની જે સાધનો છે એ કોઈ કોર્પોરેટ હોસ્પિટલમાં હોય એ પ્રકારે આપણે સેવાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. એમાં આજે બાળરોગ નિષ્ણાત, ઓર્થોપેડિક MS સર્જન, જનરલ સર્જન, MD એનેસ્થેટિક અને ભવિષ્યમાં ગાયનેકોલોજિસ્ટ આવશે એ રીતે આપણે અત્યારે 25 બેડની હોસ્પિટલ અને 15 બેડ NICU ન્યૂબોર્ન જે બેબી હોય એના માટેની અને 5 બેડનો ICU એ રીતનો આપણે આજે શરૂ કરવાનો પ્રયત્ન કર્યો છે અને એનાથી લોકોના આરોગ્યને સુખાકારી મળે, એની સારવાર જલ્દી થાય, એનાથી જીવહાની બાળ મૃત્યુ દર જે ઘટવો જોઈએ રાજ્ય સરકારની અને કેન્દ્ર આપણા દેશના વડાપ્રધાનની નિયમ છે એ રીતે કાર્ય કરવાનું આપણે પ્રયત્ન કર્યો છે અને એમાં સરસ મજાનો સહકાર સમગ્ર વિસ્તારમાં રાજકીય આગેવાનો, સંતો મંતો અને વડીલોનો આશીર્વાદથી આ સફળ આમાં થશું એવી અમને આશા છે. અત્યારે મધ્ય માતૃસ્પર્શ હોસ્પિટલનું જ્યારે શુભારંભ થયો છે ત્યારે વાગડ વિસ્તાર માટે વર્ષોની જે એક અધુરાશ હતી આવી મલ્ટીપ્લસ હોસ્પિટલ્સની એ આજ પૂર્ણ થયેલ છે અને ખરેખર આ આશીર્વાદરૂપ કામ છે કે જ્યાં બાળકો માટેની હોસ્પિટલ વાગડ વિસ્તારમાં જો હોય તો એ કચ્છના પ્રવેશ દ્વાર સામખિયારીમાં જે વસંતભાઈ કોડરાણી એમણે જે આ પસંદ કર્યું છે આ સ્થળ, એમના માટે હું એમને ખૂબ ધન્યવાદ આપું છું કે રાપર તાલુકાના અને ભચાઉ તાલુકાના આ સમગ્ર વિસ્તારને આવરી લેતું આ સ્થળ છે જેમાં બાળકો માટેની હોસ્પિટલ, હાડકાઓ માટેની હોસ્પિટલ જે ઓર્થોપેડિક્સ MS ડૉક્ટર, આટલી 25 બેડની હોસ્પિટલ અને તે આ સામખિયારીને મળી છે એના માટે ખરેખર આપણે ધન્યવાદ આપીએ છીએ કે એમણે આ સામખિયારીને પસંદ કર્યું. એમના દ્વારા અંજારમાં ખૂબ સારી રીતે પેડિયાટ્રિક હોસ્પિટલ, ગાયનેક હોસ્પિટલ, ઓર્થોપેટિક હોસ્પિટલ ચાલુ છે માતૃસ્પર્શની, એવી જ રીતે નખત્રાણામાં પણ એક યુનિટ એમનો હોસ્પિટલ સરસ ચાલુ છે. આ વિવિધ કચ્છના વિવિધ ક્ષેત્રમાં આ સેવા આપવાનું એમનું એક નેમ છે. આમાં કમાવાની દ્રષ્ટિથી નહીં પણ લોકોને તાત્કાલિક સારવાર મળે, યોગ્ય સારવાર મળે એના માટેનો જે એમનો આ પ્રયાસ છે, હું એમનાથી વર્ષોથી છેલ્લા 30 વર્ષથી એમને સાથે મારો પરિચય છે, 30 વર્ષના મારા પરિચયમાં હું એમ ચોક્કસપણે કહી શકું કે એમનો એક હેતુ માત્ર સેવા વિશેષ થાય,
તાત્કાલિક સારવાર મળે અને લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય એવો છે, એટલે હું એમને બિરદાવું છું. અને આ રાપર તાલુકા અને ભચાઉ તાલુકાની જનતાને હું હાથ જોડીને નમ્ર પ્રાર્થના કરું છું કે આપ ચોક્કસપણે આ હોસ્પિટલનો લાભ લેશો. અને તમને ખાતરીપૂર્વક કહી શકીએ કે આ હોસ્પિટલમાં તમારા સાથે જે વ્યવહાર થશે એ કોઈ ભેદભાવપૂર્ણ વ્યવહાર ક્યારેય નહીં હોય. દરેક જે પેશન્ટ છે એમાં ઈશ્વર છે એમ માનીને ડૉક્ટરો સેવા કરશે એ ચોક્કસપણે હું કહી શકું એ અભ્યર્થના કે આ હોસ્પિટલ